રાજ્યસભાની ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસમાં ભડકો થયો છે. ઉમેદવાર તરીકે અમી યાજ્ઞિકની પસંદગી થતા કોંગ્રેસમાં અસંતોષ ફેલાયો છે. મહિલા કોંગ્રેસના પ્રમુખે અમી યાજ્ઞિકની પસંદગી મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. મહત્વનું છે, કોંગ્રેસે જે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે તેમાં નારણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામ સામે આવ્યા હતા, પરંતુ અમી યાજ્ઞિકના નામને લઈ પ્રદેશ કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો. ખાસ કરી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી. વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, કોંગ્રેસ માટે વધુ એક પડકાર હવે સામે આવ્યો, કારણ કે અમી યાજ્ઞિકનું નામ જાહેર કરવામાં આવ્યું અને તેને લઈ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લેવલ એટલે કે પ્રદેશ કોંગ્રેસમાં જે નારાજગી સામે આવી છે, કઈ રીતે હવે ડેમેજ કંટ્રોલ કરશે કોંગ્રેસ? જી, ગઈકાલે જે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને એની અંદર અમી યાજ્ઞિક જે એક ધારાશાસ્ત્રી છે અને શહેરી ચહેરો હોવાના કારણે એમની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ એક જે મહિલા સંગઠન કોંગ્રેસનું છે એની અંદર નારાજગી જોવા મળી હતી અને આખરે મહિલા મોરચાના જે પ્રમુખ છે સોનલ પટેલ, એમના દ્વારા રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ બાબત હાઈકમાન્ડ સુધી પણ પહોંચી ચૂકી છે અને ત્યારબાદ એ બાબતની દિશામાં અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી છે, કારણ કે અમીબેન યાજ્ઞિક સંગઠન સાથે એટલા સંકળાયેલા ન હોવાનો એમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અને આવા ચહેરાઓને, કારણ કે વર્ષોથી સોનલબેન પટેલ અને અન્ય મહિલાઓ સંગઠનની કામગીરી સાથે સંકળાયેલી છે, તો એમની પસંદગી નહીં અને અમી યાજ્ઞિકની પસંદગી કેટલાક કારણોસર કરવામાં આવી હોવાના બાબતને લઈને સોનલ પટેલ જેઓ મહિલા મોરચાના અધ્યક્ષ છે એમના દ્વારા નારાજગી વ્યક્ત કરતા આગામી સમયમાં તેઓ રાજીનામું આપી રહ્યા હોવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે એ દિશાની અંદર પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ અત્યારે નિવેદન આપવામાં આવ્યું છે કે એમને મનાવવાના પ્રયાસ કરવામાં આવશે અને પક્ષ દ્વારા તમામ બાબતોને ચકાસ્યા બાદ આખરે અમી યાજ્ઞિકની પસંદગી કરવામાં આવી છે. તો આ પ્રકારની નારાજગી ના હોવી જોઈએ, પરંતુ એક બાબત ચોક્કસ છે કે ફરી એકવાર આંતરિક જૂથવાદ હતો, તો આંતરિક અસંતોષની બાબત જે કોંગ્રેસમાં વર્ષોથી જોવા મળતી હોય છે, એ ફરી એકવાર જ્યારે રાજ્યસભાના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સપાટી પર આવેલી જોવા મળી રહી છે. આભાર નરેન્દ્ર, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા બાદ. અમી યાજ્ઞિકના નામને લઈ પ્રદેશ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરી મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સોનલ પટેલ નારાજ થયા છે અને તેમણે રાજીનામાની પણ વાત કરી છે. આ અંગે ભરતસિંહ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ભરતસિંહે જણાવ્યું છે, ઘીના ઠામમાં ઘી પડી જશે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં કોંગ્રેસના રાજ્યસભા માટેના બે પ્રતિનિધિઓ માટેની જે પસંદગી કરી છે એમાં એક અનુભવી આદિવાસી નેતા જે લોકસભામાં અનેક વાર જઈ ચૂક્યા છે અને રેલવે રાજ્યમંત્રી તરીકે જેમણે કામ કર્યું છે, બહોળો અનુભવ ધરાવે છે અને આદિવાસી સમાજને રાજ્યસભામાં જે સ્થાન આપ્યું છે એ બહુ આનંદની વાત છે, ગૌરવની વાત છે. તેવી જ રીતે અમીબેન યાજ્ઞી એક પ્રખર ધારાશાસ્ત્રી છે, મહિલા આગેવાન છે, બુદ્ધિશાળી છે, શહેરી વિસ્તારમાંથી આવે છે અને શહેરી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અમીબેન યાજ્ઞી એ રાજ્યસભામાં જઈ અને ગુજરાત માટે, દેશ માટે, મહિલાઓ માટે અને સમગ્ર રીતે રાજ્યસભામાં ખૂબ સારું કામ કરશે એવી તેમને શુભેચ્છા છે. પાર્ટી પ્રમુખ તરીકે એટલી જ વાત કે ઘીના ઠામમાં ઘી ઢળી રહેશે. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો રાખ્યા છે, તમને લાગે છે કે 2000